एक एक सेंटीमीटर
ત્યારબાદ છે ત્રીજું, તો એમાં પણ આપણે કોઈ એક ક્વિઝ શરૂ કરવાનું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. તો ફરીથી અહીંયા પહોંચે છે ત્યારે 12 મિનિટો થાય છે, એટલે કે 12 સેમી મીટર. ટૂંકમાં જયારે પરિમિતિ શોધવાની હોય ત્યારે માત્ર આપણે જે ચારે ચાર બાજુઓ ઉપર ચોરસની જેટલી નાની નાની લીટીઓ આવેલી છે એ લીટીઓ જ આપણે ગણવાની છે. પછી ચોથું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ. અહીંયા જેટલી લીટીઓ આવે છે ચોરસની આઠ, એટલે આઠ ચોરસની પરિમિતિ થશે 8 સેન્ટીમીટર. ત્યારબાદ છે પાંચમું સર્પસ્થ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો આની પરિમિતિ થશે 16 સેન્ટીમીટર. તો આ રીતે તમારે જે પરિમિતિ છે હવે તમે અહીંયા સમજી લીધું છે. તો હવે તમારે અહીંયા તમારી સ્વાપોથીમાં પેજ નંબર 34 પ્રશ્ન આપેલો છે, તમારે એમાં જાતે કરવાનો છે. તમારે એને મોઢે ટ્રાય કરવાની છે કે જેથી તમારે બીજીવાર રિવિઝન થઈ જાય. જો તમને ન સમજે તો તમે આ જે વિડીયો તમને મોકલવામાં આવે કે આ વિડીયોમાં જોઈને તમે કહી શકો છો, પણ તમારે એને જાતે સમજી લીધું છે તો હવે તમારે જાતે એને ટ્રાય કરવાની છે અને સ્વાપોથીમાં ક્વેશ્ચનને પૂરવાનો છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.